ગુજરાતમાં કોરોનાકાળ પછી બે વર્ષના અંતરાલ પછી નવરાત્રિ ઉત્સવની ભવ્ય તૈયારીઓ થઈ રહી છે. દરમિયાન ગરબા ઉત્સવોમાં રાત્રે 10 સુધી જ લાઉડસ્પીકરના ઉપયોગના અહેવાલો વહેતા થયા હતા, પરંતુ આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી ઘોષણા કરી છે કે નવરાત્રિ દરમિયાન રાત્રે 12 કલાક સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાશે. આ સમાચારને પગલે બે વર્ષથી ગરબા ઉત્સવોથી વંચિત રહેલા ખેલૈયાઓમાં નવરાત્રિની ઉજવણીના થનગનાટમાં વધારો થયો છે. જામનગરમાં આજે કોરોનાના એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. એક વૃદ્ધ કોરોના સામેનો જંગ હારી જતા ઘણા સમય પછી શહેરમાં કોવિડ ડેથ નોંધાયું છે. બીજી તરફ શહેરમાં ડેન્ગ્યુનો પ્રકોપ પણ દિન પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 137 કેસ નોંધાઈ ચૂક્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા લોકોને ઘરમાં ખુલ્લામાં પાણીનો સંગ્રહ ન કરવા તથા મચ્છરોથી બચવાના ઉપાયો અજમાવવા અપીલ કરવામાં આવી છે. મારું નામ નેહા પાટલિયા છે, હું નેહા કલેક્શન મારું છે. હું અત્યારે આ વખત નવરાત્રિનો ક્રેઝ 2 વર્ષ પછી બહુ જ સારો જોવા મળી રહ્યો છે. લોકો કંઈ જોયા વગર ખરીદી કરે છે, બુકિંગો કરાવે છે અને આયોજનો ખૂબ બધા છે. ક્રેઝમાં અત્યારે આફઘાની જ્વેલરી, કાપડના ઓર્નામેન્ટ, મોતીના ઓર્નામેન્ટ એ બધું બહુ જ જોવા મળે છે. ચણિયા ચોળીમાં બી બહુ જ વેરાયટીઝ છે બધી. ચણિયા ચોલીમાં આપણી પાસે જુદી જુદી થીમ છે, ફૂલ ફ્લેરમાં છે કે જે પુષ્પા થીમના છે, પછી બાજીરાવ મસ્તાની, રામલીલા એ બધી સ્ટાઇલના ચણિયા ચોળી બી છે. ઓર્નામેન્ટ્સમાં મોતીના સેટ, અફઘાની જ્વેલરી, કાપડના સેટ એ બધા અત્યારે બહુ જ પ્રિફર કરે છે.